एक्टिविटी 5 रीड द सेंटेंसेस एंड अंडरस्टैंड द चार्ट फिल इन द ब्लैंक्स। अहीं जे चार्ट आपवामां आव्यो छे ते समझवानो छे अने ते प्रमाणे आपणे खाली जग्याओ भरवानी छे। एक वात खास याद राखशो के अहीं जेटला वाक्यो छे ते नियमित रीते थती होय अथवा रोजबरोजनी क्रिया होय तेवा ज वाक्यो छे, ते प्रमाणेना फेरफारो आपणे अहीं करशुं। पहेलुं वाक्य जोईए छीए, टाइनी टॉट्स जॉइन इन गरबा। अंडरलाइन करेलो शब्द छे जॉइन। माटे अहीं बार जे लखेलो शब्द छे ते आज शब्द आवे छे जे अंडरलाइन करेलो छे। आ बार जे शब्द छे तेमा बे प्रकारना शब्द आवशे, एक सादो शब्द हशे अने एक एस के ईएस वाळो शब्द हशे। ज्यारे ज्यारे सादो शब्द हशे त्यारे अंदरनी बाजू ऊपरनो शब्द डू हशे अने જ્યારે એસકેઈએસ વાળો શબ્દ અહીં હશે ત્યારે અંદરની બાજુ ઉપરનો શબ્દ ડઝ હશે। ખ્યાલ આવે છે? ત્યારબાદ અંદરની બાજુ નીચેનો શબ્દ, તો ખાસ યાદ રાખજો અંદરની બાજુ નીચે આવતો શબ્દ હંમેશા મૂળ સ્વરૂપે હશે, તેમાં एस के यस लगाड़ेलू नहीं होए। ऊपर डू होए के डज होए, नीचे आवतो शब्द हमेशा मूळ स्वरूपे हशे। हवे तमने ख्याल आवी ज गयो हशे के आ क्रियापद छे अने ज्यारे डू होए के डज होए तेनो उपयोग थयो होए त्यारे आपणे ते मूळ स्वरूपे लखीए छीए। टाइनी टॉट्स जॉइन इन गरबा। बारे जोईन आव्यू, बारे जोईन छे पाछळ एसकेएस नथी माटे ऊपर डू गयू छे, ऊपर डू छे आथी नीचे जोईन राखवानू छे, पाछळ एसकेएस आपणे लगाड़ता नथी। हवे बीजू वाक्य छे तेना तरफ जईए छीए। बीजू वाक्य छे ते प्रश्नार्थ वाक्य छे। प्रश्नार्थ वाक्य केवी रीते बने छे ते जोईए, तो प्रश्नार्थ वाक्यनी शरूआत आपणे आ शब्दथी करशुं। प्रश्नार्थ वाक्यनी शरूआत आपणे ऊपर जे शब्द छे तेनाथी करशुं। डू हशे तो डू थी अने डझ हशे तो डझ थी। तो शरूआत डू थी करी, डू थी शरूआत कर्या पछी तरत आ वाक्य छे ते शरू करवानुं छे। डू टाइनी टॉट्स। અહીં જો જોઈન્સ હશે તો તેનો આપણે ઉપયોગ કરશું નહીં, જોઈન લેશું। આ જે શબ્દ છે તે આપણે અહીંથી લેવાનો છે। ખ્યાલ આવે છે? ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, પ્રશ્નાર્થ ચિહ્ન। જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી। હવે આપણે જવાબ આપવાનો છે હકારમાં, યસ, અલ્પવિરામ ધે। હવે આ ધે ક્યાંથી આવ્યો? તો ધે આવ્યો છે ટાઇની ટોટ્સને બદલે। ટાઇની ટોટ્સ બહુવચન છે માટે આપણે તેની જગ્યાએ ધે વાપરેલો છે। યસ ધે ડુ, આ ડુ ક્યાંથી આવ્યો? તો અહીંથી, તે તમને ખ્યાલ છે, બરોબર ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ। વુમેન વિયર કુર્તા પાયજામા। વિયર શબ્દ અંડરલાઇનમાં છે માટે અહીં બારે અંડરલાઇનમાં, અરે બારનો શબ્દ વિયર છે। બારે એસકેએસ વગરનો શબ્દ હોય ત્યારે ઉપર ડૂ જાય છે અને નીચે જે આ શબ્દ છે તે આપણે લખીએ છીએ, તો અહીં આપણે લખી નાખશું વિયર।
बराबर। हवे प्रश्नार्थ वाक्य बनावानी शुरुआत करिए। तमने ख्याल से शुरुआत करवानी छे आ शब्द छी एटले डू थी, डू वुमेन। पछी जे नीचे नो शब्द छे ते अहीं लखवानो छे तो वियर। डू वुमेन वियर कुर्ता पायजामा। जवाब आपेलो छे नो, अल्पविराम अधे। धे क्यांथी आव्यु छे? सरस, वुमन नु बहुवचन छे वुमेन, एटले बहुवचन छे माटे अहीं धे। अने नो छे, नो एटले ना। ज्यारे आपणे ना नो उपयोग करीए छीए त्यारे पाछळ नोट लगाड़वुं जरूरी बने छे, तो डू साथे नोट लगाड़ीने बने छे डू नोट। અહીં તમે આવી રીતે ડુ નોટ લખશો તો પણ સાચું છે, પણ ડોન્ટ છે તે ડુ નોટનું ટૂંકું રૂપ છે, માટે આપણે તે લખેલું છે। ખ્યાલ આવ્યો? બરાબર, આગળ વધીએ છીએ। નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ। હવે અહીં જે અંડરલાઇન કરેલો શબ્દ છે તેમાં પાછળ એસ લગાડેલું છે, એટલે જે કાંઈ ફેરફાર કરવાના છે તે આપણે ધ્યાનથી જોશું, સમજશું। મીન્સ બારે આવે છે, આ શબ્દ મીન્સ લખેલો છે તે બારે આવે છે। બારે લખેલા શબ્દમાં એસ છે માટે ઉપર આપણે ડુ નહીં લખીએ પણ ડઝ લખશું। ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચે છે તે એસ કે યસ વગરનું રૂપ લખીએ છીએ, તો મીન્સમાંથી એસ કાઢીને મીન। આટલી વસ્તુ ક્લિયર? જો આ તમને સમજાઈ જશે તો દરેક વાક્ય ખૂબ જ સરળતાથી તમે બનાવી શકશો। ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે અહીં જેટલા વાક્ય આપ્યા છે તે બધા જ વાક્ય રોજબરોજની થતી ક્રિયાઓ માટે જ આપેલા છે। નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ, આ ક્લિયર? હવે આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો અહીંયાથી શરૂઆત કરશું પ્રશ્નાર્થ બનાવવાની ડઝથી। ડઝ નવરાત્રી, નીચેનો શબ્દ છે એ લઈ લેવાનો। ડઝ નવરાત્રી મીન નાઇન નાઇટ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન। જવાબ આપણને ખ્યાલ છે યસ છે, માટે યસ। અલ્પવિરામ ઇટ, ઇટ ક્યાંથી આવ્યો છે? કોણ કહેશે? સરસ, નવરાત્રી છે માટે ઇટ વાપરવામાં આવ્યો છે। હવે જો આ શબ્દ થોડો સમજવાનો છે, નવરાત્રી એ પોતે નવરાત્રીનો તહેવાર છે, પણ અહીં જે નવરાત્રીનો ઉત્સવ છે તે એક જ છે, માટે આપણે ઇટ વાપરવા પડે છે। યસ ઇટ, અને ઉપર છે તે ડઝ। અહીં થોડું સમજી લઈએ, ધારો કે અહીં નો આવે તો આપણે નો લખીએ, આવી રીતે આપણે અહીં લખતા જઈએ। આ ધારો કે નો વાળો જવાબ છે તો આપણે નો લખ્યું, અલ્પવિરામ કર્યું, પછી ઇટ। હવે ડઝ છે એની સાથે આપણે નોટ લગાડવો પડશે, તો નોટ લગાડીએ તો શું થશે? ડઝન્ટ। બરોબર, તો જ્યારે જ્યારે નો વાળો જવાબ આપણને દેવાનો હોય ત્યારે નો લખી, અલ્પવિરામ કરી, જે સર્વનામનો ઉપયોગ થતો હોય તે કરવાનો, અને પછી ડઝન્ટ લગાડવું પડશે। આપણે આગળ વધીએ। ચોથું વાક્ય છે, કવિતા નોઝ અબાઉટ નવરાત્રી। અન્ડરલાઇન કરેલો શબ્દ છે નોઝ, માટે બારે નોઝ। બારના શબ્દમાં એસ છે માટે ઉપર ડઝ। ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચેનો શબ્દ છે એ મૂળ સ્વરૂપે આવશે,
नोज माथी एस निकली जासे, नो रहेशे खाली, तो आपणे अहीं नो लखीए। बराबर। हवे आपणे प्रश्नार्थ वाक्य बनावी छीए। प्रश्नार्थ वाक्यनी शरूआत थाय छे डज थी, अहींथी डज, कविता, नो, आ नीचेनो शब्द छे ते आपणे अहीं लखवानो छे नो। डज, कविता, नो, अबाउट नवरात्रि। जवाब आपेलो छे नो, शी डजंट। आपणे हमणां जई लखीने जोयुं हतुं नो पछी शी, शी क्યાંથી આવ્યો છે તો કવિતા છે, છોકરીનું નામ છે માટે શી। નો આપ્યો છે એટલે નોટ મૂકવો ફરજિયાત છે, તો ડઝની સાથે નોટ લગાડીને ડઝન્ટ કરવાનું છે। બધાને બરોબર સમજાતું હશે। હજી આપણે આગળ ઉદાહરણ લઈએ છીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે। પાંચમું વાક્ય આ મુજબ છે, કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર। સૌ પ્રથમ આપણે ધ્યાન રાખશું અહીં બે વ્યક્તિ છે, કેતકી એન્ડ કવિતા, બંને છોકરીઓ છે, છતાં એકવચન નથી, બહુવચન છે, માટે અહીં ધે વાપરવામાં આવ્યું છે। બારે રાઇટ શબ્દ છે, તો સૌ પ્રથમ આપણે અન્ડરલાઇન કરી નાખશું રાઇટ શબ્દમાં। હવે અહીં રાઇટ છે તો ઉપર શું આવશે? સરસ, અહીં એસકેએસ નથી, માટે ઉપર આવશે ડુ। અને આપણે આગળ જોયું હતું તે પ્રમાણે ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચે મૂળ રૂપમાં શબ્દ આવે છે એટલે રાઇટ એમને એમ લખી નાખશું અહીં। તમે સારા અક્ષર કરશો। બીજું વાક્ય પ્રશ્નાર્થ છે, આપણને ખ્યાલ છે શરૂઆત કરવાની છે અહીંથી ડુ, તો આપણે લખશું ડુ। વાક્યની શરૂઆત છે માટે ડુમાં ડી કેપિટલ કરશું। ડુ કેતકી એન્ડ કવિતા, બરાબર, અહીંથી આપણે રાઇટ લેશું, અહીંયા લખશું રાઇટ। ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર, જવાબ આપેલો છે યસમાં, યસ ધે ડુ, ફક્ત ડુ આવશે, નોટ નહીં આવે। શા માટે? તો જવાબ આપવાનો છે યસમાં। છઠ્ઠું વાક્ય આ મુજબ છે, કવિતા ગોઝ ટુ ધ માર્કેટ। ગોઝ છે, બારે તે શબ્દ લખેલો છે, ઈએસ વાળો શબ્દ છે, માટે ઉપર આપણે લખવાનું છે ડઝ। અને નીચે ઈએસ કાઢીને મૂળ રૂપમાં શબ્દ ગો। આ વિભાગ જ્યારે તમે એક્ઝેક્ટ પોતે બનાવી શકો ત્યારે બાકીનું જે કામ છે એ તો સરળ છે। પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની શરૂઆત કરવાની છે, શરૂઆત કરશું ડઝથી, અહીંયા કરવાનું છે ડઝ। કવિતા પછી આ જે ગો છે તે એમને અહીંયા લખી નાખવાનું છે ડઝ, કવિતા ગો ટુ ધ માર્કેટ,
જવાબ આપવાનો છે નો માં. નો, શી, ડઝ અને નોટ બંને લખવાના છે. તો ડઝ નોટનું ટૂંકું આપણને આવડે છે, ડઝન્ટ. ખ્યાલ આવે છે. સાતમું વાક્ય જોઈએ. પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. પીપલ બહુવચનનો શબ્દ છે, માટે અહીં ડેકોરેટ વાપરવામાં આવ્યું છે, પાછળ એસ કે એસ લગાડવામાં આવેલ નથી. તે જ શબ્દ બારની બાજુ છે. બારે જે શબ્દ છે તેમાં એસ કે એસ નથી, માટે ઉપર થશે ડુ. અને નીચે આ શબ્દ આપણે એમને લખી નાખશું, લખવામાં થોડોક અડવડું થાય છે, માઉસ અને કીબોર્ડથી કામ કરવાનું છે, માટે એક્ઝેક્ટ અક્ષર સારા નથી થઈ શકતા. હવે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે કરશું ડૂથી. તમને ખ્યાલ છે ડુ, અહીંથી લીધું પીપલ, પછી આ નીચે જે શબ્દ છે અહીંયા એટલે ડેકોરેટ. ધ ઓપન ગ્રાઉન્ડ, ડુ, પીપલ, ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ, યસ, ધે. તમને ખ્યાલ છે ડુ અહીં જે શબ્દ છે તે આપણે અહીં મૂકશું. આ રીતે આપણે કામ કરશું. એક્ટિવિટી 5નું 8મું વાક્ય આ પ્રમાણે છે. The dancers blank a square. ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે તે આપણને શોધવાનો છે. આપણને ખ્યાલ છે જે અન્ડરલાઇન કરેલો શબ્દ છે તે બારે લખીએ છીએ. આપણે બારે આપ્યું છે ફોર્મ, તો આપણે અહીં લખી નાખશું ફોર્મ. Dancers form a square. હવે આ બાજુ જઈએ આપણે, તો બારે એસ કે એસ વગરનો શબ્દ છે એટલે ઉપર આવશે ડુ. ઉપર ડુ હોય કે ડઝ હોય, નીચે એસ કે એસ વિનાનું મૂળ રૂપ આવે છે, એટલે અહીં પણ આપણે લખવાનું છે ફોર્મ. બરોબર, આ વિભાગ પૂરો થયો એટલે આપણું અડધું કામ થઈ ગયું. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આપણે કરશું ડૂથી. ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. જવાબ આપેલો છે નો માં. નો, ધે. ધે ક્યાંથી આવ્યો? તો ધે ડાન્સર્સ માટે વાપરવામાં આવ્યો છે. ડાન્સર્સ બહુવચન છે માટે ધે. નો, ધે, ડુ કરી અને નોટ એટલે ડોન્ટ. તમને ખ્યાલ આવતો હશે નોટ શા માટે? તો નકારમાં જવાબ છે, માટે નોટ મૂકવો જરૂરી છે. ડુ અહીંથી લેવાનો છે. બરોબર, નવમું વાક્ય જોઈએ. ધ કોરસ બ્લેન્ક ફિલ્મ સોંગ્સ સિંગ્સ.
पहला आपणे आ विभाग पूरो करी लेशुं। सिंग्स एटले के एस वाळो शब्द छे तो ऊपर आवशे डज। आपणे हमणां ज वात थई ते प्रमाणे ऊपर डू होय के डज होय અહીં મૂળ રૂપ જ આવે છે એટલે અહીં આપણે લખશું સિંગ। હવે પહેલા વાક્યમાં અન્ડરલાઈન કરેલો શબ્દ નથી તો આ શબ્દ જે બારે આપેલો છે સિંગ્સ તે આપણે અહીં મૂકશું। પ્રશ્નાર્થ બનાવવાની શરૂઆત ડસ થી તમને ખ્યાલ છે। હવે ડઝ ધ કોરસ પછી સિંગ ફિલ્મ સોંગ્સ નો ઇટ ડઝ કરીને નોટ નો ઇટ ડઝન્ટ બરોબર ખ્યાલ આવતો હશે તમને। આપણે આગળ વધીએ છીએ। મીન બ્લેન્ક ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ ટાઈ અહીં એસકેએસ વગરનો શબ્દ છે તો ઉપર શું આવે સરસ ડુ અને નીચે મૂળ રૂપ તો ટાઈ જ આવશે। અહીં પેલી ખાલી જગ્યા પૂરી આપણે મીન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ ટાઈનો અર્થ તમને ખ્યાલ છે ને ટાઈનો મૂળભૂત અર્થ થાય છે બાંધવું। પ્રશ્નની શરૂઆત કરશું ડૂથી। Do mean tie? Odhni round the waist? Yes, they do. આ રીતે આપણે રોજબરોજની થતી ક્રિયાઓ કેવી રીતે લખી શકાય તે જોયું। ખાસ યાદ રાખવાનું છે હકાર વાક્યમાં સાદું રૂપ અને એસકેએસ વાળું રૂપ આવે છે, નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડૂ અને ડઝનો ઉપયોગ થાય છે।